કચ્છ જિલ્લામાં એચપીસીએલ કંપની અને દૂધ સબ બ્રાન્ચ કેનાલ બાબતે કિસાન સંઘ દ્વારા બેઠક યોજાય આ બધા રહ્યા ને ડેરીના દૂધ ખાઈને એમના મગજ જ કામ નથી કરતા જો ગાય માતાનું દૂધ ખાધું હોતા ખેડૂતોને ના બેસવું પડે અને અધિકારીઓને ભગવાન મગજ આપે પણ એમને ખબર નથી કે અમે બધા ભગવાનના ઘરે જશું ત્યારે ચોરાશી લાખ યો નીમ જશું કને દુઃખી કરે રહ્યા જગતનો દાંત ખેડૂત જીવે અને બીજાને જીવાડવા વાળો હોય ખેડૂત તમારી જોડે બધું નથી માંગતો ખેડૂત ખાલી એનો હક માગે છે અને ત્રણ ફૂટ નીચે તમે પાઇપલાઈન નાખો પછી એની નીચેની માટી ઉપર આવે ઉપરની નીચે જાય બે ત્રણ વર્ષ તો એમાં કંઈ નેપજે નહીં તો બધી પરિસ્થિતિ સમજે છે પણ એનો ઇકો હે કંપનીનો અને કંપની એવું માને છે કે ભાઈ ભારતીય કિસાન સંઘ કેમ આવ્યું એટલે ભાઈ કિસાન સંઘ તો સરકારનો બાપ છે આ વાત સાંભળી લો પંચાણુંમાં પરિવર્તન લાયા હતા ન આજે બંને મુદ્દાને દુધઈ અને એચપીસીએલ ધ્યાનમાં રાખીને અમારા પ્રાંતના પ્રમુખ મહામંત્રી પણ આવ્યા છે પ્રમુખે જે કીધું કે સરકાર છે ને આખો વિષય ભૂલી ગઈ છે એટલે એક જાગૃત કરવાનું એક યાદગાર કરાવી દેવાનું એ શું હતા એમને ખબર છે અને ખેડૂતોના ખવા ઉપર રાખીને એથી હું વિશેષ એક પગલું આગળ જઈને કહું ખેડૂતોના ખવા ઉપર બંદૂક રાખીને સરકાર બેઠી છે આ જે ખેડૂતો છે સતર સત્તર થઈ શહીદ થઈ ગયા ને ત્યારે ભાજપની સરકાર આવી છે એટલે એ અમારા પ્રમુખશ્રીએ જે યાદ કરાવ્યું એ સરકારને ભૂલી ન જવું જોઈએ અમે એ દિશા ઉપર આવ્યા હતા ત્યાં તમે સત્તામાં આવ્યા છો એટલે ફરીથી આ દિવસો યાદ કરીને ખેડૂતો જગતનો તાત છે જગતનો બાપ છે સવારે ઉઠીને જેનું અન્ન અને દૂધ મોઢામાં નાખો છો એની શરમ રાખીને મફત આપવાનું કાંઈ નથી કહેતા અમે આપણે મફત કાંઈ જોતો નથી ખેડૂત માગતો ક્યાંથી થયો ખેડૂત માગે છે એવો ક્યાંથી થયો ખેડૂત તો હંમેશા દેવાવાળો છે ખેડૂત માગે છે આવી વાત કરે છે ખોટી વાત કરે છે ખેડૂતો અનેક મુશ્કેલીમાંથી અત્યારે ખેતી કરી રહ્યો છે અને તમે ખેડૂત માગે છે આવી વાત કરો ખેડૂત માંગતો કે થાય એટલે સરકારની જે આખી નીતિ છે એ નીતિ બિલકુલ એક બાજુ બતાવવાના ને ચાવવાના જુદા છે એટલે આપના માધ્યમથી અહીંયા ચૂંટાયેલા ધારાસભ્યો જે છે અને સંસદશ્રી છે પાર્ટી છે એને કહું છું કે હવે કચ્છ જિલ્લો છે ને બહુ થઈ ગયું સહેન થઈ શકે એવી શક્તિ નથી તમે છે ને હવે આમાં મધ્યસ્થી કરીને ખેડૂતોને ન્યાય મળે એવો આપ પ્રયત્ન કરજો નહીં તો આવનારા દિવસો બહુ કઠિન હશે એવું એટલું આપણા માધ્યમથી ચૂંટાયેલા પ્રતિનિધિને તંત્રને કહું છું